नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वड़ागा डिस्टेंस लर्निंग में आपको हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपने खास सूचन है, अहियां जे नोट करवामां आवे ते तमारे नोटबुक नी अंदर करवानी रहेशे, जेथी करीने तेनुं पुनरावर्तन अने दृढ़ीकरण करी शको। धोरण 9 विषय गणित प्रकरण नंबर 4 द्विचल सुरेख समीकरणों। विद्यार्थी मित्रों, हवे आपणे द्विचल सुरेख समीकरण आपेलू होय एना उपरथी आलेख केवी रीते दोरी शकाय ए शीखवानुं छे। तो स्वाध्याय 4.3 एक्जाम्पल नंबर 1, नीचे दर्शावेल प्रत्येक द्विचल सुरेख समीकरण माटे आलेख दोरो। एनी अंदर पहेलुं जे समीकरण आपेलू छे x + y = 4, अहींया तमने ए मूळ समीकरण आपेलू छे एने अहींया नीचे एवुं लखेलुं छे के समीकरण नुं y स्वरूप। तो तमने आ जे समीकरण आप्युं छे एनी अंदर ए तमारे y स्वरूपे समीकरण लखवानुं रहेशे। तो आ जे आलेखो छे ए तमारी पासे जो ग्राफ पोती होय तो एनी अंदर दोरवाना रहेशे, अने न होय तो तमारे नोटबुक नी अंदर दोरी देवाने। तो आ जे समीकरण आप्युं छे एने y स्वरूपमां लखुं छुं, एनो मतलब के तमारे समीकरणमांथी y ने कर्ता बनाववानो रहेशे, बराबर। तो समीकरण कयुं छे x + y = 4, y स्वरूपे कीधुं छे तो y ने कर्ता बनाववानो, तो एनी जोडे जे होय એને બરાબર ની બીજી બાજુ લઈ જાવ, તો પ્લસ ની અંદર છે x, બીજી બાજુ લઈ જાવ શું થાય માઈનસ x, આ થશે સમીકરણ નું y સ્વરૂપ। હવે આ સમીકરણ નો ઉપયોગ કરી x અને y ની કિંમત શોધવાની રહેશે, એટલે કે x યામ અને y યામ ના આપણે બિંદુઓ મળશે, બરાબર છે। તમારે 1 2 3 શોધવાના, એટલામાં જવાબ મળી જશે। तो हमें आ समीकरण नो उपयोग करी अने तमारे हवे शोधवानु छे, सौथी पहेला तमे समीकरण में x = 0 मूको तो तमने y = शुं मळे, तो के y = 4 - x, x नी जग्याए 0, माटे y = केटला मळे, 4 - 0 થાય 4, x नी किंमत 0 मूकी तो y नी किंमत केटली मळी 4। त्यारबाद धारो के x = तमे 1 लो तो y = કેટલા મળશે, તો કે y = 4 - x, x ની જગ્યાએ 1, માટે y = કેટલા મળવાના, 4 - 1 જાય 3, તો x = 1 મૂકતા y = કેટલા મળ્યા 3। હજુ એક મૂલ્ય શોધી લઈએ, x = 2 મૂકીએ તો y = કેટલા મળશે, તો કે 4 - x, x ની જગ્યાએ 2, માટે y = કેટલા મળે, 4 - 2 જાય 2, x નું મૂલ્ય 2 મૂકતા y નું મૂલ્ય કેટલું મળ્યું 2। હવે આ જે મૂલ્ય મળ્યા એ મૂલ્યનો ઉપયોગ કરી અને આપણે આલેખ દોરવાનો રહેશે, તો આલેખ ની અંદર આપણને ખ્યાલ છે બે અક્ષો આવે, કઈ કઈ અક્ષો આવશે, x અક્ષ અને y અક્ષ। ચલો આ થશે x, x ડેશ, y, y ડેશ। હવે એની અંદર बन्ने नु छेद बिंदु होय अने उद्गम बिंदु O एनु यान 0 0 होय, त्यारबाद 1 2 3 4 5 6 आ थशे x यान, आ बाजु x डेश એટલે કે -1 -2 -3 -4 -5, y अक्ष पर 1 2 3 4 5, नीचे शु आवशे -1 -2 -3 -4 -5। ओके, हवे आनी अंदर आपणे बिंदु ना याम छे ए आनी अंदर दर्शावाना छे, तो सौथी पहेलो याम शु छे, x नो 0, y ना केटला 4, तो x अक्ष ऊपर 0 बिंदु, y अक्ष ऊपर कयुं लेवानुं छे 4, तो 0 अने 4 ज्यां मळे त्यां आपणे एक बिंदु दर्शावी लईए, आ बिंदु थशे 0 4। ત્યારબાદ બીજું કયું છે, x નું 1, y નું 3, x અક્ષ ઉપર 1, y અક્ષ ઉપર 3, બંને જ્યાં છે તે એ બિંદુ આપણે અહીંયા દર્શાવવાનું રહેશે, એ બિંદુ મળશે 1 3। ત્રીજું બિંદુ કયું છે, x નું 2, y નું 2, એટલે x અક્ષ ઉપર 2 લેવાના છે, y અક્ષ ઉપર પણ 2 લેવાના છે, એ બિંદુ જ્યાં છે ને તે
ત્યાં એક બીજું બિંદુ દર્શાવો અને એને જોડતી એક રેખા દોરવાની રહેશે. આ બિંદુ થશે તે એટલે આ જે રેખા છે જે બિંદુ મળશે એને તમારે જોડી દેવાના. તો આ જોડતી રેખા મળે અને આ રેખા આ જે આલેખ છે કઈ રેખાનો મળ્યો તો કે x + y = 4. ઓકે, તો આ રીતે આપણે આલેખ દોરી શકીએ છીએ કે નીચે દર્શાવેલ જે પ્રત્યેક સમીકરણ છે આને સિવાયના બીજા સમીકરણો આપેલા છે એનો આલેખ છે કે તમારે જાતે દોરવાનો રહેશે. બરાબર, આ જ પ્રકારે જે સમીકરણ આપેલું હોય એને y સ્વરૂપે લખવાનું એટલે કે y ને કરતા બનાવવાનું. તો અહીંયા શું મળે, y = 4, x ને બરાબર ની બીજી બાજુ લાવો એટલે -x થાય. આ સમીકરણનો ઉપયોગ કરી x ની જુદી જુદી કિંમતો તમારે મૂકી સાદું રૂપ આપો એટલે y ની કિંમતો મળે. એ કિંમતો આની અંદર કહું જે કોષ્ટક છે એની અંદર લખવાની રહેશે અને એનો ઉપયોગ કરી આલેખ તમારે દોરવાનો રહેશે. નંબર 2, x માઇનસ y બરાબર 2, એ સમીકરણનો આલેખ દોરવાનો છે. એમાં તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે સમીકરણનું y સ્વરૂપ લખો. જો આ કહેવામાં ન આવ્યું હોય તો તમે x સ્વરૂપે પણ લખી શકો છો, કોઈ પણ x સ્વરૂપે લખવાનું રહેશે. અહીંયા તમને સ્પષ્ટતા કરવામાં આવી છે કે y સ્વરૂપ લખો, તો સમીકરણને y સ્વરૂપે લખવાનું રહેશે. તો સમીકરણ જે છે x માઇનસ y બરાબર y સ્વરૂપે લખ્યું છે, તો x શું કરીએ બીજી બાજુ લઈ જઈએ તો અહીંયા શું મળે, માઇનસ y બરાબર 2 માઇનસ x. હવે y છે એ પ્લસ નથી માઇનસ છે, તો આપેલ જે સમીકરણ છે એને અહીંયા y છે એ પ્લસ કરવો છે. તો આપણે શું કરીશું, જે સમીકરણ છે એ સમીકરણને માઇનસ 1 વડે ગુણતા, માઇનસ 1 વડે ગુણીશું એટલે આ છે એ પ્લસ થઈ જશે. જોઈએ અહીંયા શું થાય, જો માઇનસ 1 ગુણ્યા માઇનસ y બરાબર, અહીંયા પણ માઇનસ 1 વડે ગુણાકાર કરો, અહીંયા પણ માઇનસ 1 વડે ગુણાકાર કરો, સાદું રૂપ આપો માઇનસ માઇનસ પ્લસ y, માઇનસ 1 ગુણ્યા 2 માઇનસ 2, માઇનસ માઇનસ પ્લસ x. માટે y બરાબર શું લખાય, x ને આપણે આગળ લખીએ માઇનસ 2 પાછળ, એટલે y બરાબર શું મળશે, x માઇનસ 2 બરાબર. આ શું મળી ગયું સમીકરણનું y સ્વરૂપ. હવે આપણે એની અંદર x ની જુદી જુદી કિંમતો મૂકી અને y ની કિંમત નક્કી કરવાની છે. તો આપણે અહીંયા કોષ્ટક બનાવી દઈએ x ની વેલ્યુ અને y ની વેલ્યુ. ચલો હવે અહીંયા આપણે x બરાબર સૌથી પહેલા શું લઈએ, 0 લઈએ તો શું મળશે, તો y બરાબર x ની જગ્યાએ 0 માઇનસ 2, તો 0 માંથી 2 બાદ કરો તો તમને શું મળે, માઇનસ 2. એટલે કે x ની કિંમત 0 મૂકતા y ની કિંમત કેટલી મળશે, માઇનસ 2. ત્યારબાદ બીજી કિંમત મૂકીએ તો x બરાબર હવે શું લઈએ, 1 લઈએ. ચલો x બરાબર 1 લઈએ તો x ની જગ્યાએ 1 મૂકો, માઇનસ અહીંયા શું મળશે, 2. તો y બરાબર શું મળે, 1 માંથી 2 જાય તો માઇનસ 1. x ની કિંમત 1 લેતા y ની કિંમત માઇનસ 1 મળે છે. હજુ એક કિંમત લઈએ, x બરાબર આપણે શું કરીએ, 2 લઈએ. તો y બરાબર શું મળે, x ની જગ્યાએ 2 મૂકો તો 2 માઇનસ 2, તો y બરાબર શું મળે, 0. x ની કિંમત 2 મૂકતા y ની કિંમત કેટલી મળી, 0. હવે આપણે આ આલેખ દોરવાનો છે તો એના માટે આપણે x અક્ષ અને y અક્ષ દોરવાના રહેશે. x x ડેશ, y y ડેશ, એની અંદર આપણે કિંમતો પોઈન્ટ મૂકીએ 1 2 3 4, 1 2 3 4 5, 1 2 3 4, 1 2 3 4, આપણે એની કિંમતો લખી દઈએ, 1 2 3 4, 1 2 3 4 5, -1 -2 -3 -4, -1 -2 -3 -4. હવે આની અંદર આપણે આ જે યામ મળ્યા બિંદુના
એ આપણે એની અંદર દર્શાવવાના છે. તો સૌથી પહેલો x નો 0 તો y નો કેટલો -2, x અક્ષ ઉપર 0 તો y નો લેવાનો છે -2, એટલે અહીંયા બિંદુ મળશે, આ મળશે 0 -2. x નો 1 y નો -1, x નો 1 y નો -1, x ઉપર 1 y ઉપર કેટલા લેવાના છે -1, એ બિંદુ નું જ્યાં છે બિંદુ મળે નક્કી કરવાનું, લખી દેવાનું. તો એ મળશે x નો 1 y નો -1. ત્યારબાદ ત્રીજું બિંદુ, x ના 2 y ના 0, x અક્ષ ઉપર 2 y અક્ષ ઉપર 0, એટલે x અક્ષ ઉપર 2 ને y અક્ષ ઉપર 0 ક્યાં મળે, અહીંયા આ બિંદુ મળશે 2 0. હવે જે એ બિંદુ છે એ બિંદુને તમારે જોડવાના રહેશે. એ બિંદુને જોડતા તમને એક રેખા મળશે જે આપણો આલેખ તૈયાર છે. એ કોનો આલેખ થશે, તો કે x માઇનસ y બરાબર 2 નો આલેખ. આના જે બાકીના આલેખ રહ્યા એ તમારે હોમવર્કમાં રહેશે, એક્ઝામ્પલ 1 ના. એક્ઝામ્પલ નંબર 7, ધોરણ 9 ની બે વિદ્યાર્થિનીઓ યામિની અને ફાતિમા એ ભૂકંપગ્રસ્ત લોકો માટે રાહત ફંડમાં સંયુક્ત રીતે રૂપિયા 100 નો ફાળો આપે. આ માહિતી આધારિત દ્વિચલ સુરેખ સમીકરણ લખો. તેમના ફાળાની રકમને રૂપિયા x અને રૂપિયા y લો અને આ સમીકરણ આધારિત આલેખ દોરો. માહિતી આપવામાં આવી છે, એના ઉપરથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે. માહિતી શું કહે છે, કે ધોરણ 9 ની બે વિદ્યાર્થીનીઓ છે, એની અંદર યામિની અને ફાતિમા બંને સંયુક્ત થઈને રૂપિયા 100 નો ફાળો આપે છે. એનો મતલબ કે બંને મળીને 100 રૂપિયા આપે છે, બરાબર છે. તો એના ઉપરથી આપણે સમીકરણ લખવાનું છે. તો અહીંયા ફાતિમા અને યામિની બંને કેટલા કેટલા રૂપિયા આપ્યા હશે એ અહીંયા કહેવામાં આવ્યું નથી, ફક્ત બંને થઈને સંયુક્ત રીતે 100 રૂપિયા આપે છે એટલી માહિતી આપે છે. તો આપણે ધોરણ 8 ની અંદર જે ચેપ્ટર નંબર 2 હતું સમીકરણ, એની અંદર આપણે સમીકરણ બનાવવા શીખ્યા હતા, એ રીતે અહીંયા સમીકરણ બનાવવાનું છે, બરાબર. તો આપણે શું કરીશું, અહીંયા જો એવું કીધું છે કે તેમના ફાળાની રકમને રૂપિયા x અને રૂપિયા y, તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે કોને કોને ફાળો આપ્યો છે, તો કે યામિની અને ફાતિમાએ ફાળો આપેલો છે. તો સૌથી પહેલા આપણે એવું ધારીએ કે યામિનીએ ફાળામાં આપેલ રકમ, ધારો કે યામિનીએ ફાળામાં આપેલ રકમ કેટલી છે, રૂપિયા એક્સ. કેટલી આપી છે ખ્યાલ નથી, એટલે આપણે ધારીએ કે એક્સ રૂપિયા આપે છે. એ જ રીતે ફાતિમાએ ફાળામાં આપેલ રકમ, એના માટે આપણે શું લઈએ, રૂપિયા y. યામિનીએ x રૂપિયા ફાળો આપ્યો છે, ફાતિમાએ y રૂપિયા આપ્યો છે. બંને મળીને કેટલા રૂપિયા આપ્યા છે, રૂપિયા 100. એટલે આપણને એ સમીકરણ મળી જશે કે યામિની અને ફાતિમાએ સંયુક્ત રીતે રૂપિયા 100 આપ્યા છે, એટલે કે બંને મળીને 100 રૂપિયા આપ્યા છે. તો સમીકરણ શું બનશે, માટે ચલો યામિનીએ કેટલા રૂપિયા આપ્યા x, પ્લસ ફાતિમાએ કેટલા આપ્યા y, બંને મળીને કેટલા રૂપિયા આપ્યા છે, રૂપિયા 100. તો આ શું થશે, સમીકરણનું મૂળ સ્વરૂપ, બરાબર. આ જે દ્વિચલ સુરેખ સમીકરણ મળ્યું, હવે આપણે આલેખ દોરવો હોય તો આપણે શું કરવું પડે, y સ્વરૂપ અથવા x સ્વરૂપે દર્શાવવું પડે. તો તમને અહીંયા સૂચનામાં આપેલું છે કે સમીકરણનું y સ્વરૂપ લખો. તો આ સમીકરણને હવે આપણે y સ્વરૂપે લખીએ તો શું મળે, તો કે y = 100, x + છે
बराबर नो बीजी बाजू ले जाओ શું થાય માઈનસ x બરાબર એટલે સમીકરણનું y સ્વરૂપ મળી ગયું હવે આપણે શું કરીશું આ જે સમીકરણ છે એના માટે x અને y ની કિંમતો આપણે નક્કી કરવાની છે તો એના માટે સૌથી પહેલા આપણે શું કરીએ x બરાબર અને y બરાબર કેટલા લેવા એ નક્કી કરવાના તો અહીંયા x બરાબર આપણે કેટલા લઈએ ધારો કે અહીંયા x બરાબર આપણે 0 લઈએ तो y बराबर कितना मिलसे तो के y बराबर 100 x की जगह 0 तो y बराबर 100 માંથી 0 જાય કેટલા આવે 100 चलो હવે x बराबर હવે આપણે અહીંયા શું લઈએ 50 લઈએ બરાબર x बराबर 50 લઈએ તો શું મળશે y बराबर 100 x की जगह 50 મૂકો તો y बराबर શું મળે तो बजू एक कीमत लेनी हो तो आप कई ले सके तो 50 आ गए 0 आ गए એના સિવાય ની પણ તમે કોઈ પણ લઈ શકો છો ધારો કે હવે x 100 લઈ તો y શું મળશે તો 100 x ની કિંમત 100 તો y કેટલા મળશે આના ઉપરથી આપણને કોષ્ટક મળશે x અને y નું x y x ની કિંમત અને y ની કિંમત આની અંદર મૂકો x ની કિંમત 0 લીધી તો y ની કેટલી મળી 100 x ની 50 લીધી તો y ની કેટલી મળી 50 x ની 100 કિંમત લીધી તો y ની કેટલી મળી 0 આના ઉપરથી હવે આપણે આલેખ રચવાનો છે તો આલેખ માટે y અક્ષ અને x અક્ષ બંને દોરવાની રહેશે x x ડેશ y y ડેશ એની અંદર કિંમતો ઉગમ બિંદુ o ત્યારબાદ હવે આપણે શું કરીશું અહીંયા કિંમતો કેવી મળી છે 0 50 100 તો એનો મતલબ કે આનું જે પ્રમાણમાપ છે એ પ્રમાણમાપ આપણે કેટલું લેવાનું રહેશે 1 સેન્ટીમીટર બરાબર 50 એકમ લઈએ આગળના આલેખમાં આપણે શું કર્યું 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લીધું હતું આની અંદર જે કિંમતો છે 0 50 100 એવી મળે છે માટે આનું જે પ્રમાણમાપ છે આપણે શું લઈશું 1 સેન્ટીમીટર બરાબર 50 એકમ તમે આલેખ પોથીની અંદર 10 એકમ પણ તમે લઈ શકો છો બરાબર છે આલેખ પોથીની અંદર કયું માપ લઈ શકો છો તમે 10 એકમ કારણ કે આલેખ પોથીની અંદર જે છે એ જગ્યા વધારાની આપેલી છે એટલે તમે 10 એકમ પણ લઈ શકો છો તો હવે એક કામ કરી આપણે અહીંયા 10 એકમ જ લઈએ છીએ એટલે તમને સરળતાથી મળી શકે ચલો 10 એકમ લેવાનું છે 0 10 20 30 40 50 60 70 80 90 અને 100 બરાબર 10 20 30 40 50 60 70 80 90 100 આ બાજુ શું આવશે માઈનસ 10 માઈનસ 20 માઈનસ 30 ચલો આની અંદર નીચે માઈનસ 10 માઈનસ 20 માઈનસ 30 માઈનસ 40 ઉપર 10 20 30 40 50 60 70 80 90 અને 100 80 90 અને 100 આ બાય x ચલો અહીંયા કોષ્ટક હું ફરી બનાવી દઉં છું x અને y x ની કિંમત 0 y ની 100 50 તો 50 100 તો 0 હવે આ બિંદુનો ઉપયોગ કરીને આપણે આલેખ રચવાનો છે x ની કિંમત 0 હોય ત્યારે y ની કેટલી છે 100 એટલે એ બિંદુ નક્કી કરી દઈએ x ની 0 y ની 100 બીજું x ની 50 y ની 50 x ની 50 y ની પણ 50 જ્યાં મળે ત્યાં આપણે એ બિંદુ નક્કી કરવાનું રહેશે
x ની 50 એટલે કે અહીંયા ની 50 અને y ની પણ 50 x ની 100 y ની 0 x ની 100 y અક્ષ ઉપરથી 0 બિંદુ લેવાનો એટલે અહીંયા મળે આ બિંદુ મળે 100 0 હવે આ જે બિંદુ મળ્યા એને તમે શું કરવાનું રહેશે જોડવાના રહેશે તો એ જોડતો તમે એક રેખા દોરો એ જોડતી એટલે તમને આપણે માંગેલા લેખ છે એ તૈયાર તમારે આલેખ પોથીની અંદર કમ્પ્લીટ આવી જશે વિદ્યાર્થી મિત્રો આ આલેખ કોનો મળ્યો તો કે x + y = 100 નો આલેખ તૈયાર છે